ભુજમાં સરકારી અનાજને સગે વગે કરીને કૌભાંડ આચરનારા જવાબદારો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ અગ્રણી આદમચાકીએ કલેક્ટરને રજૂઆત કરી હતી. આદમચાકી તેમજ અન્ય કોંગ્રેસી આગેવાનોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભુજના સરકારી અનાજના ગોડાઉનમાં જાહેર રજા રવિવારના દિવસે ગેરકાયદે રીતે અનાજના જથ્થાને સગે વગે કરતા સ્થાનિક અધિકારીઓની હાજરીમાં અનાજનો જથ્થો ભરેલ ટેમ્પોને પકડી પાડવામાં આવ્યો હતો. સરકારી અનાજના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે અનાજની હેરાફેરી અને ગોડાઉનમાં થયેલી ગેરરીતિ અંગે ગત 27 જાન્યુઆરીના મુખ્ય સચિવ પુરવઠા વિભાગને રજૂઆત કરાઈ હતી, ત્યારે જેની વિરુદ્ધમાં આધાર પુરાવા સાથે ગેરરીતિ અને અનાજના કૌભાંડની ફરિયાદ કરાઈ હતી તે જ ગોડાઉન માલિક અનેક અનાજમાં ગેરરીતિ આચરનારા ઇસમના ગોડાઉનમાં રેડ કરીને સરકારી અનાજને સગે વગે કરવાનું કૌભાંડ રંગે હાથ ઝડપાયું હતું. રવિવારે થયેલી રેડમાં ખાનગી માલિકના ટેમ્પોમાંથી અંદાજિત 297 બોરી ઘઉં અને 12 બોરી ખાંડની ઝડપાઈ હતી. આ અંગે ટેમ્પો ડ્રાઈવરને માલ ઉપાડવા અને ગેટ પાસની રસીદ ચકાસતા અનાજ ભરવા આવેલા ટેમ્પોના નંબર અને સરકારી દફતરે જે વાહનમાં અનાજનો પુરવઠો મોકલવાનો હતો તેના નંબર અલગ હતા. હું ચેલેન્જ કરું છું વહીવટતંત્રને કે તમે તમારા અધિકારીએ જે હાજર હતા એ મને વિડીયો તે વખતે મારા કને પડેલ છે કે કીધો કે મૌખિક સૂચના, તો આ દેશમાં મૌખિક સૂચના પ્રદીપ શર્મા બિચારા મૌખિક સૂચનાથી જેલમાં ભોગી રહ્યા છે, ત્યારે તમારો વારો ના આવે કે આ મૌખિક સૂચના જ્યારે સરકાર આવશે ત્યારે તમે પણ જેલમાં રહો એ મને શંકા જાય છે હવે કે મૌખિક સૂચનાવાળા જેલમાં જાય છે અને બિચારા પ્રદીપ શર્મા જે સાચું કામ કર્યું હતું એને જેલમાં ભોગવું પડે છે. તો જ્યારે આ તો શું છે કે સરકાર આવે ને જાવે એમાં કોઈ હોય નહીં, પણ આમાં નૈતિકતા રાખવી જોઈએ. એટલે આજની અમારી રજૂઆત કે આ ગોદામ વિવાદમાં હતો પણ એનો ખુલાસો કરો ને, તમારે તાકાત હોય કે તમારામાં તાકાત હોય કે રવિવારના ઉપડવાનું અમે મંજૂરી આપી મોખી આપી, પણ આ ગેરકાયદેસર ગોદામ જેના ઉપર ફરિયાદ હોય અગાઉ પકડાઈ ચૂક્યું હોય ફેક્ટરી હોય એને જ તમે 3 મહિના ભાડે લીધો એનું સ્ટેટમેન્ટ આપો, સાથે સાથે એ સ્ટેટમેન્ટ આપો કે આમાં રસોડો અમારો અમે છૂટ આપી હતી રસોઈ બનાવીને ખાય ને કેમેરો અંદર સીસી લાગેલ હતા એને પણ અમે છૂટ મંજૂરી આપી હતી. તાકાત કહ્યું મને કોઈ વાંધો નથી, માત્ર ને માત્ર રવિવારને અમે મંજૂરી આપી એવું નિવેદન આપે છે. એટલે આ બાબતે ખરેખર ખેદ છે. આ લોકશાહી આ દેશમાં આવું ક્યારેય ચાલે નહીં કે જે ગોદામમાં વિવાદ હોય એ જ ગોદામ પાછો લઈ લે, એ તો ન્યાય થઈ શકે બાકી ક્યાં થઈ શકે. તો બીજી તરફ સરકારી અનાજને સગે વગે કરવાના કૌભાંડ અંગે આજે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી, ત્યારે આ અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે પુરવઠા વિભાગના રજૂ થયેલા રિપોર્ટમાં કોઈ પ્રકારની ગેરરીતિ સામે આવી નથી. રવિવારે અનાજના જથ્થાના પરિવહન માટે સ્પેશિયલ પરમિશન લેવામાં આવી હતી. હાલના તબક્કે આ કેસમાં પુરવઠા વિભાગની કોઈ ખામી સામે આવી નથી, છતાં આ અંગે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. કલેક્ટરે આપેલા આ નિવેદન અને પુરવઠા વિભાગ દ્વારા કલેક્ટરને સોંપાયેલ રિપોર્ટ મુજબ આ અનાજ કૌભાંડ થયું જ નથી અને કામગીરી વહીવટી તંત્રના માર્ગદર્શન તેમજ પરમિશન દ્વારા કરાઈ રહી હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. ત્યારે સવાલો એ ઉભા થાય છે કે કોંગ્રેસના અગ્રણીઓએ ઝડપેલા અનાજ કૌભાંડમાં હવે નિષ્પક્ષ તપાસ થાય છે કે પછી પુરવઠા વિભાગે સોંપેલા રિપોર્ટને આધારે જ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તે જોવું રહ્યું. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી આવેદનપત્ર આપવામાં આવેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ સરકારી ગોડાઉનમાં જે ગેરરીતિની બાબત છે અને જે રિપોર્ટ જે પુરવઠા વિભાગ તરફથી આવેલ છે એમાં એ રીતનું કંઈ ગેરરીતિ નથી અને સન્ડે ખુલ્લું રાખવા માટે સ્પેશિયલ પરવાનગી લઈને એ લોકોએ ખુલ્લું રાખેલું હતું અને માલમાં પણ કોઈ પણ ગેરરીતિ નથી એ રીતનું રિપોર્ટ છે, છતાં હવે આ આવેદનપત્રના સંદર્ભમાં ફરી એ બાબત તપાસ કરાવશે.